નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે માર્ચ 2024 બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 10ના હિન્દી વિષયના વિભાગથી જે તમારે આવે છે કુલ 18 ગુણનો, એના માટેનો મોસ્ટ આઈપી વ્યાકરણના પ્રશ્નો જોવાના છે, જે તમને ખૂબ ઉપયોગી રહેવાના છે. માટે તમે વિડીયો અંત સુધી જોજો અને ખાસ કરીને તમને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓને પણ આ વિડીયો લાભ છે એમ મળી શકે. અને આપણી આ ચેનલ પર છે ધોરણ 10 હિન્દીના આઈપીનો વિડીયો અવેલેબલ છે, તમે જોઈ શકો છો. આ ઉપરાંત આપણે વિભાગ એ અને બી માટે આઈપી હેતુસ માટે વિડીયો બનાવેલો છે, તમે તેની પર લિંક નીચે મળી જશે, તમે ખાસ તેને જોઈ લેજો, તમે જોરથી આનો બેનિફિટ મળવાનો છે. અહીં તમારે વિભાગ સી કુલ 18 ગુણનો હોય છે. તમે આ વિડીયો જોઈ લીધા પછી તમને 18 માર્ક્સ પૂરેપૂરો મળશે એની શક્યતા સંપૂર્ણ રહેલી છે. માટે આ વિડીયોને જ્યોતિ અંત સુધી જોતા રહેજો. તો ચાલો આને વિડીયોની શરૂઆત કરીએ. ધોરણ 10 વિષય હિન્દી વિભાગ સી માટેનું મોસ્ટ આઈએમપી વ્યાકરણના પ્રશ્નો. તો વિભાગ સી જ તમારે છે વ્યાકરણ વિભાગ, તમે જાણો છો કે તમારે કુલ છે 18 ગુણનો વ્યાકરણ વિભાગ, એટલે કે 18 માર્ક્સ માટે વ્યાકરણ આવે છે. તમે ચાલો પાઈ શકો છો સ્ક્રીનશોટ કે તમને છે એ શું પૂછાવાનું છે, કેટલા માર્ક્સ પૂછાવાનું છે અને કયા પ્રશ્ન બને એને પૂછાવાનું છે. આપણે છે આ બધા પ્રશ્નોની છે એ પ્રેક્ટિસ કરવાના છે. માટે ખાસ અહીં જે પ્રશ્ન બતાવવામાં આવે તેના આન્સર ચેટબોક્સમાં જરૂરથી લખજો, જેથી તમારે એ ઓન ધ સ્પોટ રિવિઝન પણ થઈ શકે. તમને છે એકવાર એક્ઝામ જતાં પહેલાં આ વિડીયો એકવાર જોઈ લેજો, અને હજી એક વિડીયો છે વિભાગ એ અને બી માટેનો એ પણ વિડીયો જોઈ લેજો, જેથી તમે છે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. તો આપણે આગળ વધીએ છીએ, એટલે કે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં છે કહાવત કા સહી અર્થ લિખીએ, એ તમને છે એક કહાવત પૂછાય છે. પ્રશ્ન નંબર 29 તરીકે એ તમને કહાવત પૂછવામાં આવે છે. તો અહીં આપણે જે આઈએમપી કહાવતો છે એ અહીં લીધેલી છે. પેલું આપણે જોઈએ છીએ તો કહાં રાજા ભોજ ઓર કહાં ગંગુ તૈલી, તેનો અર્થ તમે આવી રીતે લખી શકો. દો વ્યક્તિઓ કી યોગ્યતા મેં જમીન આસમાન કા ફર્ક હોના, તમે આમ જે અર્થ છે એ તમે તમે લખી શકો છો, પણ મેન જેનો જે અર્થ હોય છે એ અહીં આવી જવો જોઈએ. બસ એ જ છે કહાવત, બાકી એમાં કાંઈ નથી, ઇઝી છે આ પણ. બીજું છે જેસી કરની વેસી ભરની, તેમાં અર્થ આવશે અચ્છે કામ કરને કા અચ્છા ઓર બુરે કામ કરને કા બુરા ફલ મિલતા હૈ. ત્રીજું છે મુખમે રામ મુખમે રામ બગલ મેં છુરી, તેમાં અર્થ આવશે કથની ઓર કરની મેં અંતર હોના, કથની ઓર કરની મેં અંતર હોના. ચોથું પરાધીન સપને હું સુખ નહીં, તેમાં આવશે પરતંત્ર વ્યક્તિ કો સપને મેં બી સુખ પ્રાપ્ત નહીં હોતા. પાંચમું છે અધજલ ગગરી છલકત ગાય, તેમાં જવાબમાં આવશે અલ્પ જ્ઞાની અધિક જ્ઞાની હોને કા સ્વાંગ અથવા તો ઢોંગ કરતા હે. ત્યાર પછી આગળ વધીએ છઠ્ઠું છે જીસકી લાઠી ઉસકી ભેસ, તેમાં અર્થ આવશે સંસારમાં સબ જગહ બોલવાન વ્યક્તિ કી હિ જીવી જય અથવા તો જીત હોતી હે. સાતમું છે સો સુનાર કી એક લુહાર કી, તેમાં આવશે કમજોર કી સો ચોટ તથા બલવાન કી એક ચોટ બરાબર હોતી હે, કમજોર કી સો ચોટ તથા બલવાન કી એક ચોટ બરાબર હોય છે. ત્યાં આઠમું જોઈએ સાપ બી મરે ઓર લાઠી બી ન તૂટે, તેમાં અર્થ આવશે બિના કિસી તરહ કા નુકસાન સહે કામ પૂરા કરના અથવા તો કામ પૂરા હોના. નવમું ચાર દિનો કી ચાંદની ફિર અંધેરી રાત, તેમાં અર્થ આવશે જીવન મેં સુખ થોડે દિનો કે લીએ રહેતા હૈ યા અલ્પકાળ અથવા તો થોડા સમય માટે રહે છે અને પછી છે એ દુઃખ આવી જાય છે. દસમું જહાં ચાહ વહાં રાહ, તેમાં આવશે દ્રઢ ઈચ્છા હો તો કોઈ ના કોઈ રાસ્તા મિલ હિ જાતા હે. તે આગળ વધીએ અગિયારમી છે નાચ ને જાણે આંગન ટેઢા, તેમાં આવશે અપની અસમર્થતા છેપાને કે લીએ બહાના બનાના પડતા હે. બારમું અપની ડફલી અપના રાગ, તેમાં આવશે મિલકર કામ ન કરને પર કહા જાતા હે. તમે આ પર લખી શકો છો કે આ કહાવત ક્યારે બોલાય છે, તો પણ તમારા છો માર્ક્સ પૂરો આપી દેવામાં આવશે. તેરમું સ્વામી હોનો સહજે દુર્લભ હોનો દાસ, તેમાં આવશે સ્વામી બનના આસાન એટલે કે માલિક બનના આસાન બતા હે દાસ બનના કઠિન હોતા હે. ચૌદમું છે દૂધ કા દૂધ પાણી કા પાણી, તેમાં આવશે સચ્ચા ન્યાય કરના સચ્ચા ન્યાય હોના. પંદરમું છે ન રહેગા બાસ ન વજેગી બાસુરી, તેમાં છે કાર્ય ન કરને કે લીએ કારણ કો હી તહસ નહસ કરના કર દેના થતો કર જાના. તો અહીં આપણે જે ટોટલ 15 કહાવત જોયેલી છે, તમને જેમાંથી જરૂરથી પૂછાઈ શકે છે, માટે ખાસ એકવાર છે બધી જોઈ લેજો, તમને આમાંથી પૂછાઈ શક્યતા વધુમાં વધુ રહેલી છે, માટે તમને જરૂરથી જ આ ઉપયોગી રહેશે. તો હવે આપણે છે આગળ વધી એક વાત જણાવવાની છે કે આપણે વોટ્સઅપ પર જોઈ ના કર્યા હોય, આ ઉપરાંત વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ચેનલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પેજ ખાસ તમે તેને ફોલો કરી લેજો, ત્યાં તમને છે નવી માહિતી મળતી રહેશે. માટે તમે અમારી સાથે જોડાયેલા રહી શકો છો, માટે બધા ફોલો કરી લેજો. તમને છે કે આ કોડ આપેલા છે તો તેને સ્કેન કરીને અથવા આ લિંક નીચે મળી જશે, તો લિંક પર ક્લિક કરીને બધા સોશિયલ મીડિયાને ફોલો કરી શકો છો. ખાસ તમને આ સેશનની પીડીએફ તમે વોટ્સઅપમાં મળી રહેશે,
અને આગલો સેશન જે હતો વિભાગ એને બી માટેનો, તેની આપણે PDF આપણે છે ત્યાં મૂકેલી છે વોટ્સઅપ ચેનલની અંદર, માટે ખાસ PDF મેળવી લેજો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી દેજો. માટે છે બધા સાથે મને ફોન ફોલો કરી લેજો, તમને ખાસ બેનિફિટ મળશે. મારે ખાસ તેને ફોલો કરજો. તો આપણે આગળ વધીએ. એ તો આપેલું છે 16મી કહાવત, આમ ખાને સે પેડ ગીને ને સે ક્યા હોતા હે. તો જવાબમાં આવશે મતલબ કી બાત કરની ચાહીએ બે મતલબ કી નહીં. મતલબ કી બાત કરની ચાહીએ બે મતલબ કી બાત નહીં કરની ચાહીએ. 17મું છે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, બુરે લોકો કે સાથ બુરા વ્યવહાર કરને સે સહી નતીજા નિકલતા હે. 18મું ઘર કા ભેદ લંકા ઢાવે, આપસી છૂટ સે હી અપની અપના હી સર્વનાશ હોતા હે. નામ બડે વો દર્શન છોટે, તેમાં આવશે નામ કે વિપરીત વ્યક્તિત્વ હોના. શું આવશે? આ મોસ્ટ આઈએમપી છે, નામ કે વિપરીત વ્યક્તિત્વ હોના. કાલા અક્ષર ભેંસ બરાબર, તેમાં આવશે બિલકુલ અનપઢ હોના. તો આપણે અહીં છે ટોટલ 15 નહીં પણ 20 કહાવત આપેલી છે, માટે ખાસ તમે એકવાર જો બધી કહાવતને એકવાર તૈયાર કરી લેજો. આગળ વધીએ. તમે આપેલા છે શબ્દ સમૂહ, એક શબ્દ લખીએ તમને છે આ એક ગુણની અંદર પૂછાય છે અને આનો તમને પ્રશ્ન ક્રમ રહેશે. પ્રશ્ન નંબર 30 તરીકે તમે છે શબ્દ સમૂહ પેપરની અંદર જોવા મળશે 22 તારીખના રોજ. તમે છે ધ્યાન જરૂરથી રાખજો. પેલું આપેલું છે શબ્દ સમૂહની અંદર ગલા ભર આના, તેમાં આવશે કંઠ વરુદ્ધ. શું આવશે? કંઠાવરુદ્ધ. સ્વાદ કા આનંદ દેને વાલી ઇન્દ્રિયા, તો જવાબમાં આવશે સ્વાદેન્દ્રિયા. લકડી સે ચીજે બનાને વાલા બઢઈ. પત્ની કે સાથ, તો આવશે સપત્નિક. કિસી બાત કે લીએ વ્યાપક સામૂહિક પ્રયત્ન, તેમાં આવશે આંદોલન. આ મોસ્ટ અગત્યનું છે. મુરલી ધારણ કરને વાલા, તેમાં આવશે મુરલીધર. ગાય રૂપી ધન, તો ગોધન. ત્યાર પછી રસાસ્વાદ, તેમાં આવશે એટલે કે જીપકા સ્વાદ, તો રસાસ્વાદ. એ તમારા જવાબમાં આવશે. ત્યાં આગળ વધીએ. 9મું છે તલવાર કા હાથા રખણે વાળા ભાગ, તો તેમાં આવશે મૂઠ. ત્યાર પછી રાજસભા કા કવિ, તેમાં આવશે રાજકવિ. જીસકે સાહેબ પાસ સત્ર ન હો તો નિશસ્ત્ર. વ્યંગ સે ભરાવવા વ્યંગાત્મક. ગાયો કા પાલને વાળા ગોપાલ. ગીરી કો ધારણ કરને વાલા, તેમાં આવશે ગિરિધર. આ પણ મોસ્ટ અગત્યનું છે. કિસી વ્યક્તિ કે વિરુદ્ધ સાજીશ કરના, તેમાં આવશે ષડયંત્ર. જીને કા સાધન, તેમાં આવશે જીવિકા. જીતના જરૂરી હો ઉતના, તેમાં આવશે પર્યાપ્ત અથવા તો મર્યાદિત અથવા તો પર્યાપ્ત. તમે બે પણ કોઈ પણ લખી શકો છો, તમને માર્ક્સ પૂરો મળી જશે. 18મું વાત કરીએ હિસાબ કિતાબ લેખને કી પુસ્તક, તેમાં આવશે બહી. શું આવશે? બહી. ત્યારે આગળ વધીએ. 19મું આપેલું છે જીસકા વર્ણન ન કિયા જા શકે, તેમાં આવશે અવર્ણનીય. ગીરે હુએ મકાન કે અવશેષ, તેમાં આવશે ખંડહર. અધિક પાણી કી ઈચ્છા, તેમાં આવશે તૃષ્ણા. આ પણ અગત્યનું છે. મૃત્યુ કે બાદ કર્તવ્ય કા આદેશપત્ર, તેમાં આવશે વસિયતનામા. બાદશાહ કા મંત્રી, તેમાં આવશે વજીર. ચિત્રો યા ફોટો કા સંગ્રહ, તેમાં આવશે આલ્બમ. પ્રમાણિકતા કે લીએ ખુદે હુએ નામ કી છાપ, તેમાં આવશે મોહર અથવા તો મહોર બંને આવી શકે છે. ઉત્પાદન કા પ્રચાર, તેમાં આવશે વિજ્ઞાપન. જો અપને કામે કુશળ નહીં હે અનાળી. સ્લેઘા પર આય હોય યાત્રી. આ પણ છે મોસ્ટ અગત્યનું છે, ઘણીવાર પૂછાઈ ગયેલો છે. જવાબમાં તેમાં આવશે સૈલાની. તો અહીંયા આપણે ટોટલ 28 જે તમને આવે છે એ જોયા શબ્દ સમૂહ તમને ખાસ આવતી છે પૂછાઈ શકે છે. આગળ વધીએ. એનું આપેલું છે સંધિકો છોડીએ આ તમને છે એક માર્ક્સ તમને પૂછાય છે. પ્રશ્ન નંબર 31 તરીકે 22 માર્ચના તમે છે જરૂરથી પૂછાશે. પેલું આપેલું છે નિરાશ્રય, તેમાં બનશે ની વત્તા આશ્રય. શું આવશે? ની વત્તા આશ્રય, એ છે બનશે નિરાશ્રય. બીજું છે દેશાંતર, તેમાં આવશે દેશ વત્તા અંત. અહીં તમારે છે સની બાજુમાં જે સા છે એ નીકળી જશે, બનશે દેશ વત્તા અંતર એટલે કે દેશાંતર. વ્યાકુલમાં આવશે વી પ્લસ આકુલ. ષડયંત્ર, તેમાં આવશે ષડ પ્લસ યંત્ર. પર્યાપ્ત, તેમાં આવશે પરી વત્તા આપ. તમે ખાસ જેમ બોલો છો એમ સંધિ છોડવાની છે, જરૂરથી ધ્યાનમાં રાખજો. પર્યાપ્ત, તેમાં આવશે પરી વત્તા આપ. પુરુષાર્થ, તેમાં છે પુરુષ વત્તા અર્થ એટલે કે પુરુષાર્થ. ત્યાર પછી યથોચિત, તેમાં આવશે યથા પ્લસ ઉચિત. સર્વોચ્ચ, તેમાં આવશે સર્વ વત્તા ઉચ્ચ. ત્યાર પછી કમલેશ, તેમાં આવશે કમલ વત્તા ઈશ. સારાંશ, તેમાં આવશે સાર વત્તા અંશ. નિશ્ચિત, તેમાં આવશે ની પ્લસ ચિત્ત. ઇત્યાદિ, તેમાં આવશે ઇતિ વત્તા આદિ. વ્યાખ્યાન, તેમાં આવશે વી પ્લસ આખ્યાન. નિરાશા, તેમાં આવશે ની પ્લસ આશા. ઉલ્લાસ, તેમાં આવશે ઉત્ પ્લસ લાસ. આ પણ અગત્યનું ખાસ તમને આવી શકે છે. ત્યાર પછી પરીક્ષા, તેમાં આવશે પરી વત્તા ઈક્ષા. ખાસ તમને છે અહીંયા દીર્ઘ આવેલું છે માટે અહીં મોટો ઈ આવશે. જો તમને આપેલું દ્રશવાય તો અહીંયા આવશે નાનો ઈ. ખાસ તમે છે ધ્યાનમાં રાખજો. ત્યાં આગળ વધીએ. પરમાત્મા, તો પરમ વત્તા આત્મા. દયાનંદ, તો દયા પ્લસ આનંદ.
નિશ્ચિત તેમાં આવશે ની વત્તા ચિત્ત, આશીર્વાદ તેમાં આવશે આશી વત્તા આદ આશી વત્તા વાદ, 22મો નિર્જીવિત તેમાં આવશે ની પ્લસ જીવિત, વિદ્યાર્થી તેમાં આવશે વિદ્યા પ્લસ અર્થી, મનોહર તેમાં આવશે મનઃ પ્લસ હર, સમાચાર તો સમ વત્તા આચાર, એવમ અસ્તુ તો એવમ પ્લસ અસ્તુ, સદિચ્છાય તો સત પ્લસ ઈચ્છાય, આ પણ છે તમને પૂછાઈ શકે છે. તો અહીંયા ટોટલ 27 છે સંધિ લીધેલી છે, સંધિ છોડવાની છે, ખાસ તમારે જે એક વાર છે જોઈ લેજો. તે પછી સંધિ કો જોડીએ, આ તમને એક વાર આવે છે પ્રશ્ન નંબર 32 તરીકે. આમાં તમને એમ પણ બની શકે કે સંધિ છોડવાની બદલે સંધિ જોડે પૂછી શકે માટે, અને તમને છે એ અદલા બદલી કરી શકે છે માટે છે તમે બધી એક વાર છે બધી જોઈ લેવી. પેલું છે પરી પ્લસ આપ તો પર્યાપ, યદી પ્લસ અપી તો યદપી, ની પ્લસ અંતર તેમાં આવશે નિરંતર, શું આવશે ની પ્લસ અંતર તો નિરંતર, અન પ્લસ અભિજ્ઞ તેમાં આવશે અનભિજ્ઞ, ની પ્લસ વિરોધ તો નિવરોધ, ઉત પ્લસ મત તો ઉન્મત, રાજા પ્લસ ઇન્દ્ર તો રાજેન્દ્ર, નદી પ્લસ ઈશ તો નદીશ, સદા પ્લસ એવ સદૈવ, યતિ વત્તા ઇન્દ્ર તો યતિન્દ્ર, અનુ પ્લસ એસણ તો અન્વેષણ, વૃદ્ધ પ્લસ આશ્રમ તેમાં આવશે વૃદ્ધાશ્રમ, સ પ્લસ અષ્ટ પ્લસ અંગ તમે ત્રણ પણ પૂછી શકે છે, સ પ્લસ અષ્ટ પ્લસ અંગ તેમાં જવાબમાં આવશે સાષ્ટાંગ, શું આવશે સાષ્ટાંગ, સ પ્લસ આકાર તેમાં આવશે સાકાર, વી પ્લસ અર્થ તો વ્યર્થ, અધિક વત્તા અંશ તેમાં આવશે અધિકાંશ. તે બધા આગળ વધીએ 17મું છે, યથા પ્લસ ઉચિત તો યથોચિત, દુ પ્લસ લભ તો દુર્લભ, પુરુષ વત્તા અર્થ તો પુરુષાર્થ, દુ પ્લસ ચિંતા તો દુશ્ચિંતા, ન પ્લસ આસ્તિકા તેમાં આવશે નાસ્તિકા, ત્યાર પછી સ પ્લસ અનુભૂતિ તો સહાનુભૂતિ, ઉત પ્લસ શ્વાસ તો ઉચ્છ્વાસ, નો પ્લસ એક અગત્યનું છે ખાસ ધ્યાન રાખજો, નો પ્લસ એક તેમાં આવશે નાવિક, વી પ્લસ આપક તેમાં આવશે વ્યાપક, અને સત પ્લસ જન તેમાં આવશે સજ્જન. તો અહીંયા આપણે ટોટલ 27 લીધેલી છે સંધિ જોડવાની, તમને સંધિ છોડો જોડો અદલા બદલી કંઈ પૂછી શકે છે, ખાસ તમે છે એ ધ્યાનમાં રાખજો. આગળ વધીએ, મારે કહી દીધું કે વાક્ય પ્રયોગ કીજીએ, આપણે છે અગત્યના છે તમને કુલ 2 માર્ક્સ અંદર પૂછાય છે, 3 પ્રશ્ન એક જ આવશે, 1 માર્ક્સ અર્થનો અને 1 માર્ક્સ વાક્યનો, એમ 2 માર્ક્સ તમને પૂછાવવાનો છે. પ્રશ્ન ક્રમ રહેશે પ્રશ્ન નંબર 33. તો સૌથી પહેલું છે, કલેજે મેં હુકસી ઉઠના, તેમાં અર્થ આવશે મન મેં દુઃખ હોના. તમે વાક્ય ગમે તે લખી શકો છો એટલે વાક્ય હું વાંચતો નથી, ફક્ત આપણે તેના જે અર્થ છે વાંચીએ છીએ, વાક્ય તમે તમારી રીતે કોઈ પણ લખી શકો છો. બીજું છે, ઠંડી આ ભરના તો દુઃખી હોના, ખૂન પસીના એ કરના બહુત મહેનત કરના, દબે પાંવ ચલના જરા બી આહટ કી એ બીના ચલના, આ અગત્યનું છે. 5મું, જૈન કી સાસ લેના તો સંકટ આદિત્ય છુટકારા પાના, ત્યાર પછી 6ઠું, પેટ કાક કાટ કર બચાના તો થોડે ખર્ચ મેં કામ ચલાના, શિર સે ભાર ઉતારના તેમાં જવાબમાં આવશે જીવીન દેશે છુટકારા આપવાના, આ પણ છે ઘણીવાર પૂછાતો હોય છે અગત્યનો છે. હૃદય પર બરસ્યા ચલના તો હૃદય મેં ચુબનસી અનુભવ કરના, ત્યાર પછી છે, કુંડલી માર કર બેઠના તો સ્થાયી રૂપે બેઠના, બાત કો તુલ દેના તો છોટી બાત કો બડા બના દેના, આ પણ છે ઘણીવાર પૂછાતો હોય છે અગત્યનો છે. ત્યાર પછી 11મું છે, આગ બબૂલા હો જાના તો બહુત ગુસ્સા આના, કો કલંકિત કરના તો કુલ કો બદનામ કર દેના, પાપ કા ભળા ઘડા ભરના તો જવાબમાં આવશે કિયે હુએ દુષ્કર્મો કે ફલ સમય આને પર ભોગના. 14મું છે, પોલ ખુલના તેમાં રહસ્ય પ્રગટ કરના, આ પણ અગત્યનું છે. દમ સાધે બેઠના તો જવાબમાં આવશે ચિંતા સે પ્રતિષ્ઠા, ચિંતા કે સાથ પ્રતીક્ષા કરના. તો આપણે ટોટલ 15 છે રૂઢિપ્રયોગ લીધેલા છે, ખાસ તો આમાંથી જે પૂછાઈ શકે છે માટે એકવાર બધા છે જરૂરથી જોઈ લેજો. આગળ વધીએ, અહીં આપેલું છે શબ્દો કે શબ્દ લખીએ એટલે કે વિરુદ્ધતા શબ્દ છે, આ પણ તમને છે 2 માર્ક્સ તમને પૂછાતા હોય છે, વિરોધી શબ્દ આપેલા છે એ તમને 2 માર્ક્સ તમને પૂછાય છે. તેનો ક્રમ તમારે રહેશે પ્રશ્ન નંબર 33 એટલે કે 34 અને 35, તમને 2 પૂછાવાના છે 2 એક માર્ક્સની અંદર. તો અહીં આપણે છે ટોટલ લીધેલા છે જે જે અગત્યના છે આઈપી છે, તો આમાંથી છે પૂછાઈ શકીતા વધુમાં વધુ રહેલી છે. પેલું છે, ખર્ચ તેમાં આવશે બચત, બલશાળી તેમાં આવશે કમજોર, જાદુગર તેમાં આવશે દર્શક, સાક્ષર તેમાં આવશે નિરક્ષર, સરદ હૃદયતા તેમાં આવશે નિર્દયતા, સંદેહ તો નિસંદેહ, નિર્માણ તો નિર્વાણ, ખાસ અગત્યનું છે નિર્માણ તો નિર્વાણ. ત્યાર પછી કલંકિત તો નિષ્કલંકિત, કોમલ તેમાં આવશે કઠોર, આવશ્યક તેમાં આવશે અનાવશ્યક, દેવદૂત તો શેતાન, તાજગી તેમાં આવશે બાસીપન, સિરહાના તેમાં આવશે પોતાના, શું આવશે સિરહાના તો પૈતાના, અનાયસ તેમાં આવશે સાયસ, પરિશ્રમી તેમાં આવશે આલસી, ઉન્નતિ તો અવનતિ. ત્યાર પછી 17મું, શીઘ્ર તેમાં આવશે વિલંબ,
પીડા તેમાં આવશે રાહત, મહેમાન તો યજમાન, મજેદાર તેમાં આવશે બેમદા, પ્રતિકૂળ તો અનુકૂળ, જીવદાયની તો જાન લેવા, પુરોહિત તો યજમાન, રુષ્ટ તો પ્રસન્ન, દાસી તો સ્વામીની, દીર્ઘાહાર તો અલ્પાહાર, સુલભ તો દુર્લભ, અનુરાગ તો વિરાગ, બઢિયા તો ઘટિયા અને શિક્ષિત તો અશિક્ષિત. તો અહીંયા ટોટલ 31 છે શબ્દ લીધેલા છે, વિરુદ્ધતા શબ્દ તમને ખાસ આમાંથી પૂછાઈ શકે છે. આગળ વધીએ, પરિવાર શબ્દ લખીએ, એટલે કે આ તમને છે 2 માર્ક્સ તમને પૂછાતા હોય છે. તો ક્રમ તમારે છે પ્રશ્ન 36 અને 37. પરિવાર શબ્દ એટલે કે સમાનના શબ્દ જે તમને આવે છે ગુજરાતીમાં પણ તમને જરૂરથી છે આવડી જશે. પહેલું છે વજીર, તેમાં આવશે મંત્રી, દ્રવ્ય તો આવશે સંપત્તિ, ગહના તો જેવર, જાળી તો ઝુરમુટ. આ છે ઘણા પૂછાતું હોય છે, તમને પણ પૂછાઈ શકે છે. મેઘા તેમાં આવશે બુદ્ધિ, ચશ્મા તો આવશે સ્ત્રોત અથવા તો ઝરણા, મસરી તેમાં આવશે મચ્છરદાની, મવેશી તો પ્રાણી, તપન તો જલન, ક્ષુદ્ર તો તેમાં આવશે તુચ્છ, ઉપાય તેમાં આવશે તરકીબ, વ્યવસ્થા તેમાં આવશે પ્રબંધ, સજ્જબાગ તો તેમાં આવશે સ્વપ્ન, શું આવશે સજ્જબાગ અથવા તો સ્વપ્ન. તે પછી શબ્દ તેમાં આવશે ઓસ, આલમ તેમાં આવશે સૃષ્ટિ, કાર્યાલય તેમાં આવશે ઓફિસ. તમને ચાર્ટના ઉપયોગી છે, 16 આપણે અહીં છે આપેલા છે, હજી પણ આપેલા છે 17 નંબર જોઈએ. શુદ્ધ તેમાં આવશે ભૂખ, વાટિકા તો એમાં આવશે ઉદ્યાન અથવા બગીચો, તમે તમે લખી શકો છો ઉદ્યાન અથવા તો બાગ અથવા તો બગીચો, બધાનો છે મિનિંગ એક જ નીકળે છે. તે પછી 19 નંબરનું પાહન તેમાં આવશે પથ્થર, અધર તેમાં આવશે હોઠ, લકુટી તેમાં આવશે લાઠી, મહેનત તો પરિશ્રમ, સ્વાદિષ્ટ તો જાયકેદાર, નિત્ય તો પ્રતિદિન, ખક તો પક્ષી, પુરંદર તો ઇન્દ્ર, પૂંજી તો દોલત. ખાસ આટલા 28 લીધેલા છે બધા અગત્યના છે, પર્યાયવાચી શબ્દ ખાસ તમે તૈયાર કરી લેજો. તે પછી ભાવાર્થસંજ્ઞા લખીએ, આ પણ 2 માર્ક્સ અંદર આવે છે, આ ખાસ ઇઝી હોય છે. તેનો ક્રમ તમારે જે છે 38 અને 39. આમાં તમારે છે સદનો છે એ ભાવ દર્શાવવાનો હોય છે. તો વિસ્તૃતિમાં આવશે વિસ્તૃતિનો ભાવ જેમાં પ્રગટ થાય છે. તો સોચના તેમાં તમારે સોચના ભાવ પ્રગટ થાય જવાબમાં આવશે સોચ. તો સડના તેમાં સડન, રંગીલા તો રંગીલાપન, લજ્જિતમાં છે એ લજ્જા આવશે, અસલમાં આવશે અસલિયત તો ભાવ આવશે, ગુજરના તેમાં આવશે ગુજરનો ભાવ, અંગડાના તેમાં આવશે અંગડાઈનો ભાવ, ખેલના તો ખોખલાપનનો ભાવ, બદલના તો બદલાવ, ખાના તો ખોરાક. આ મોસ્ટ અગત્યનું છે, આનો આન્સર છે એ ઘણી વાર ખોટો આવતો હોય છે ઘણા સાહિત્યની અંદર. આમાં ખાના તમે ઘણા લોકો ખવૈયા લખતા હોય છે, જવાબમાં આવશે ખાના તો ખોરાક, ખવૈયા નહીં આવે પણ જવાબમાં આવશે ખોરાક. ત્યાર પછી વ્યક્તિ તો વ્યક્તિત્વ, ડાકુ તો ડકૈતી, ખોજના તો ખોજ, રૂમાની તો રૂમાનિયત, સદસ્ય તો સદસ્યતા. તો અહીં છે ખૂબ ઇઝી છે અને તમને આવડી જાય એવા છે, માટે જવાથી એને તૈયાર કરી લેજો. આગળ તે પછી આપેલા છે અહીંયા વિશેષણ બનાવીએ, આ તમને છે 2 માર્ક્સ અંદર આવે છે, સેમ ભાવાર્થકની જેમ છે, પ્રશ્ન નંબર 40 અને 41 રહેશે. એ તમને છે વિસ્તરણ લખવાના હોય છે. પહેલું છે વર તો વરદાતા, ઋણી ઋણ તો ઋણી, ડાક તો ડાકિયા, બુનાઈ તો બુનકર, ડાકા તેમાં આવશે ડાકુ, સોના તો સુનાર, ચાહ તો ચાહક, સંઘ તો સંગી, વિષ તો વિસ્તર, વૈધક તો વૈધ્ય, કમાના તો કમાવ, શિલ્પ તો શિલ્પી, વિજ્ઞાન તો વૈજ્ઞાનિક, ખુશામદ તો ખુશામદ ખોર, ચરાણા તો ચરવાહા, સૈલાની, શું આવશે શેર તો સૈલાની. અહીં તમારે છે આ વિસ્તરણ નથી, પણ તમારે આ શું છે કર્તુવાચક સંજ્ઞા છે. શું છે કર્તુવાચક સંજ્ઞા છે આ, અહીં ટાઈપમાં મિસ્ટેક છે, કર્તુવાચક સંજ્ઞા આ તમારે છે વિસ્તરણ. હવે આગળ આવશે આ તમારે કર્તુવાચક સંજ્ઞા છે, ખાસ તેને ધ્યાનમાં રાખજો. અહીં છે એક મિસ્ટેક થઈ ગઈ છે પણ વાંધો નહીં, આ છે મારે કર્તુવાચક સંજ્ઞા. આવા તમારે 2 માર્ક્સ અંદર આવે છે, પ્રશ્ન નંબર સેમ છે, બરોબર છે, ફક્ત વિસ્તરણની બદલે તમારે આવશે અહીંયા કર્તુવાચક સંજ્ઞા. તો આગળ વધ્યા, અહીં તમને આપેલા છે આગળના, આ તમે આપણને કર્તુવાચક છે ખાસ છે તેને ધ્યાનમાં રાખજો, કર્તુવાચક સંજ્ઞા છે આ પણ. તે પછી આગળ વધીએ એટલે કે આપેલું 17 નંબરનું, બાગ તો આવશે બાગબાન. આમાં તમારે જે ક્રિયા છે એ કોણ કરે છે એ લખવાનું હોય છે, એને તમારે છે કર્તુવાચકના કહેવાય છે. તે પછી પ્રચાર તો પ્રચારક, સોના સિંહના તો દરજી, સ્થાપના તો સ્થાપક, ગોપાલ તો ગોપાલક, ઉપદેશ તો ઉપદેશક, વિશ્લેષણ તેમાં આવશે વિશ્લેષક, બજાના તો બજવૈયા, ભૂલના તો ભૂલક્કડ, આંદોલન તો આદરણકારી, ખેના તો ખેવટિયા, તેરના તો તેરાક અને ધર્મ તો ધાર્મિક. આટલા તમારે ઉપયોગી છે કર્તુવાચકના, જે ખાસ તમને ઉપયોગી છે. આગળ વધીએ, આ તમારે ભાવ, આ તમારે વિશેષણ છે. શું છે વિશેષણ? આ તમારે છે 2 માર્ક્સ અંદર આવે છે, સેમ આગળની જેમ જ. આનો તમે ક્રમ તમારે છે 42 અને 43 તેનો ક્રમ રહેશે. અહીં આપણે જે ઉપયોગી છે અમને વિશેષણ લીધેલા છે, વિશેષણ જે ખાસ ઉપયોગી રહેશે.
પેલું વાત કરીએ, શ્રદ્ધા તો શ્રદ્ધાળુ, બીક ના તો બીકાવ, જીવન તો જીવિત, વન તો વનેલા, સંસાર તો સંસારિક, બર્ફ તો બર્ફીલા, મખમલ તો મખમલી, અમીર તો અમીરાના, ચિંતન તો ચિંતનીય, દૂધ તો દૂધાર, ખતરા તો ખતરનાક, નામ તો નામવર, આનંદ આનંદિત, હિમ તો હિમાની, ડર તો ડરપોક, અને પરિવાર તેમાં આવશે પારિવારિક. તો અહીંયા ટોટલ 16 વિશેષણ લીધેલા, જે તમને ખાસ ઉપયોગી રહેશે, માટે એક બધા વિશેષણને જરૂરથી જોઈ લેજો. તો ફરીથી એકવાર અપાવી દઉં કે વોટ્સએપ નંબર જોઈન ન કર્યા, વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, તો ખાસ તેને ફોલો કરી લેજો. આપણે આજે આ સેશનની પીડીએફ મૂકવાના છે વોટ્સએપ ચેનલની અંદર, માટે ખાસ વોટ્સએપ ચેનલને ફોલો કરી લેજો, તમને છે આની પીડીએફ મળી રહેશે. આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ગ્રુપમાં પણ તમને માહિતી મળતી રહેશે, નવી નવી માહિતી, માટે ખાસ તેને જોઈન કરી લેજો. આગળ વધી આપણે આપેલા છે સમાસ પહોંચાડીએ. આ તમને આ બધા છે ઘણા અઘરા લાગતા હોય છે, પણ આ સહેલા છે, આપણે ઉપયોગી છે, લીધેલા છે. સૌથી પહેલાં છે આ તમને છે 2 માર્ક્સમાં પૂછાય છે, આના ક્રમમાં રહેશે 44 અને 45. તો પહેલું તમને આપેલું છે કર્મનિષ્ઠ, એ તમારા તત્પુરુષ સમાસ છે. ખૂન પસીના તેમાં દ્વંદ્વ સમાસ. કીર્તિ સ્તંભ તેમાં આવશે કર્મધારે. રાજપુરુષ તો કર્મધારે. પીતાંબર તેમાં પણ કર્મધારે. ધર્મસંકટ તો કર્મધારે સમાસ. મનોદય તેમાં પણ કર્મધારે સમાસ. દાંત ફટકરા તેમાં આવશે દ્વંદ્વ સમાસ. નર કંકાલ તો તત્પુરુષ સમાસ. ચરણ કમલ તો કર્મધારે સમાસ. રાત દિન તેમાં આવશે દ્વંદ્વ સમાસ. શાંતિપ્રિય તે બહુવ્રીહી સમાસ. 7-8 તેમાં આવશે દ્વંદ્વ સમાસ. નિષ્કામ તો બહુવ્રીહી સમાસ. સેવા સમિતિ તેમાં આવશે તત્પુરુષ સમાસ. ધર્મવિરુદ્ધ તેમાં આવશે તત્પુરુષ સમાસ. તો આપણે જે અહીં સમાસ થોડાક વધારે લીધેલા છે, ખાસ તમને જે અઘરા હોય છે, મારે ખાસ થોડાક વધારે લીધેલા છે. તે પછી રાજ્યસભા તેમાં આવશે તત્પુરુષ સમાસ. તો અહીંયા આમ તમારે આવશે રાજ્યની સભા, તેમાં આવશે રાજ્ય કી સભા તો તત્પુરુષ. કાલિદાસ તેમાં આવશે તત્પુરુષ. કાલી કે દાસ તો તત્પુરુષ. તપોવન તેમાં તત્પુરુષ. યુદ્ધ જર્જ તત્પુરુષ સમાસ. કાર્યસ્થળ તત્પુરુષ. નવયુવક તો કર્મધારે. મનુષ્ય સમાસ તો તત્પુરુષ સમાસ. દત્તચિત્ત તો બહુવ્રીહી સમાસ. લોકલાજ તો તત્પુરુષ. અવિનાશી બહુવ્રીહી સમાસ. રાજકવિ તત્પુરુષ સમાસ. પદધૂલી તો તત્પુરુષ. ધ્યાનાવ્યસ્તી તો તત્પુરુષ સમાસ. મંત્રોચ્ચાર તત્પુરુષ સમાસ. ત્યાગપત્ર તત્પુરુષ સમાસ. કાર્યક્ષેત્ર તત્પુરુષ સમાસ. પ્રાર્થનાપત્ર તત્પુરુષ સમાસ છે. આ પણ રામરતન તો આ તમારે છે કર્મધારે સમાસ છે રામરતન. ત્યાર પછી કુળનાશીની તત્પુરુષ સમાસ છે. અને ત્યાર પછી રુચિ અરુચિ આ તમારા દ્વંદ્વ સમાસ છે. જ્યાં તમને વચ્ચે આ ડેશ આપે એ તમારે છે એ તત્પુરુ એટલે કે દ્વંદ્વ સમાસ જ આવશે. માટે અહીંયા આપણે છે અહીંયા ટોટલ 37 લીધેલા છે સમાસ લીધેલા છે, જે તમને ખાસ ઉપયોગી છે, માટે તમારે જરૂરથી આ બધા ઉપયોગી રહેવાના છે. તો અહીંયા આપણે છે સંપૂર્ણ વ્યાકરણ વિભાગ પૂરો કર્યો છે. વિભાગ જે કુલ 18 ગુણો છે આ સંપૂર્ણ રીતે જોઈ લીધો છે. તો અમારી પૂછવાની શક્યતા વધારે છે. આપણે વિભાગ એ અને બી માટે વિડીયો મૂકી દીધો છે. આપણે તમને લિંક મળી જશે, ખાસ તમે એ પણ ઉપયોગી રહેશે. આ ઉપરાંત આઈપીન વિડીયો આપણે અવેલેબલ છે, બ્લુ પ્રિન્ટ વિડીયો પણ છે, અને મોડલ પેપરના વિડીયો પણ છે. ખાસ બધા વિડીયો જોઈ લેજો, તમને જોતી ફાયદો થવાનો છે. તમને આ વિડીયો ગમ્યું હોય ત્યાં જોતી કરજો અને વિડીયો શેર જોતી કરજો, બાકીનો વિદ્યાર્થીઓને વિડીયો લાભ છે મળી શકે. તો આજના વિડીયોમાં આટલું જ. અમારા નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.